તાજેતરમાં પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ટીએમસીનો વિજય થતા રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં બંગાળના ભાજપના કાર્યાલયમાં તોડફોડની તેમજ આગના કિસ્સા સામે આવ્યા હતા. આ રમખાણમાં ભાજપના કાર્યકરનું મોત થતા દેશભરમાં આક્રોશ જોવા મળ્યો હતો, જેના પડઘા ચોટીલામાં પણ પડ્યા છે. અને ચોટીલાની રામચોકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા તાત્કાલિક હિંસા રોકવામાં આવે અને સ્થિતિને થાળે પાડવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું. અહેવાલ જગદીશસિંહ ઝાલા, ચોટીલા. બંગાળના વિધાનસભાની જ્યારે ચૂંટણી થઈ અને 2 તારીખે રિઝલ્ટ આવ્યું, એમાં મમતા બેનર્જીની ટીએમસી પાર્ટી વિજય થઈ, ત્યારે મમતા બેનર્જી અને તેના ટીએમસીના ગુંડાઓ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે વિધાનસભામાં કામ કર્યું તેના ઘર ઉપર, તેના પરિવાર ઉપર અને કાર્યકર્તાનું જે મર્ડર કરવામાં આવ્યું છે, ત્યારે ભારતભરમાં આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વિરોધ કરવામાં આવ્યો છે. અને જે મમતા બેનર્જી અને તેના ગુંડા દ્વારા જે લોકતંત્રની હત્યા કરવામાં આવી છે તેને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાઓ વખોડે છે. સરકારના 20 લોકો ઉપર ગાઈડલાઇન મુજબ જ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સથી જ ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓએ આ કાર્યક્રમ કરેલ છે.